reflexive pronouns એટલે સ્વવાચક સર્વનામો. reflexive pronouns refer back to the subject in the sentence. એટલે વાક્યમાં જે સબ્જેક્ટ એટલે કરતા રહેલો છે એનો ફરીવાર ઉલ્લેખ કરે છે એને શું કહીએ છીએ આપણે reflexive pronoun. એટલે તે શું કરે છે વાક્યમાં રહેલા કરતાનો ફરીથી ઉલ્લેખ. એટલે reflexive pronoun કયા કયા આવી શકે તો જેમાં લાસ્ટમાં શું હોય સેલ્ફ અથવા તો સેલ્ફ ઝ એટલે આવશે reflexive pronoun માં માય સેલ્ફ અવર સેલ્ફ યોર સેલ્ફ યોર સેલ્ફ હિમ સેલ્ફ હર સેલ્ફ themselves અને itself આ બધા શું એના ઉદાહરણ છે તે reflexive pronoun example રાહુલ ડઝ હિઝ વર્ક હિમસેલ્ફ રાહુલ તેનું ગૃહ કાર્ય તેની જાતે જ કરે છે અહીંયા સબ્જેક્ટ કોણ છે રાહુલ એનો ફરી વાર ઉલ્લેખ થયો કે એનું ગૃહ કાર્ય કરે છે પણ કઈ રીતે તો કે તેની જાતે હિમસેલ્ફ અહીંયા હિમસેલ્ફ છે એ શું છે reflexive pronoun ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ એટલે પ્રદર્શક સર્વનામો દે આર યુઝ ટુ પોઈન્ટ આઉટ ધ નાઉન વિચ દે રિફર લાસ્ટ સર્વનામો છે એ ઉલ્લેખ થયેલા જે નામ છે એનો શું કરે છે નિર્દેશ કરે છે કે જે નામ છે એનો ઉલ્લેખ અહીંયા થાય છે એનો નિર્દેશ કરે છે વાક્ય જોઈએ આપણે કે ધીસ ઇઝ અવર બેગ તો અહીંયા ધીસ છે એ શું છે પ્રોનાઉન એટલે કે સર્વનામ છે પણ આપણે વાક્ય આવી રીતે લખીએ કે ધીસ બેગ ઇઝ અવર્સ મીનિંગ તો બેના સેમ છે પણ વાક્ય રચના અલગ છે તો અહીંયા ધીસ બેગ ની આગળ વપરાણું સર્વનામ તો એ શું બની જશે ડિટર્મિનર ડિટર્મિનર્સ માં સર્વનામ કઈ રીતે બદલાય તો માય છે એનું શું થઈ જશે માય અવર નું અવર્સ યોર નું યોર્સ ઇટ નું ઇટ્સ હિઝ નું હિઝ હર નું હર્સ અને ધેર નું ધેર્સ આ સર્વનામોમાં ધીસ ધેટ ધીસ ધોઝ નો પણ સમાવેશ થાય છે અને પ્રદર્શક સર્વનામો જ્યારે ક્યાં વપરાય છે નામની આગળ ત્યારે એને શું કહીએ છીએ આપણે ડિટર્મિનર્સ કહીએ છીએ અહીંયા ધીસ આર માય બુક્સ અને ધીસ બુક્સ આર માય તો અહીંયા શું છે ધીસ ડિટર્મિનર્સ છે જ્યારે અહીંયા ધીસ છે એ શું છે એઝ અ પ્રોનાઉન એટલે આપણે ડિટર્મિનર્સ નો યુઝ કર્યો એટલે માય છે એનું શું થઈ જાય છે તેની જાતને વાય શી વોઝ અનહેપી કેમ દુઃખી છે કોને પૂછ્યું તેની જાતને અહીંયા સબ્જેક્ટ કરતા લેડી છે એનો ફરીવાર ઉલ્લેખ થયો એટલે હરસેલ્ફ એ શું બનશે રિફ્લેક્સિવ પ્રોનાઉન ઓર જેમાં લાસ્ટમાં શું હોય સેલ્ફ અથવા તો સેલ્ફ જ એ શું બનશે રિફ્લેક્સિવ પ્રોનાઉન સેકન્ડ ડુ યોર હોમવર્ક યોર સેલ્ફ તો અહીંયા યોર છે એનો ફરીવાર ઉલ્લેખ થયો કે યોર સેલ્ફ તો યોર સેલ્ફ શું બનશે રિફ્લેક્સિવ પ્રોનાઉન શી ઇઝ માય મધર એન્ડ શી આસ્ક્ડ મી અબાઉટ માય સેલ્ફ યા myself એ શું બનશે reflexive pronoun the dog turned its head and scattered itself અહીંયા dog છે એના માટે સર્વનામ કયું આવશે it એટલે ફરી વાર ઉલ્લેખ થયો એટલે શું આવશે ત્યાં itself એ શું બનશે reflexive pronoun નંદિની promised herself to work hard અહીંયા નંદિની girl નું નામ છે અને એનો ફરી વાર અહીંયા ઉલ્લેખ થયો કે herself તો herself એ શું બનશે reflexive pronoun exercise b write sentences using demonstrative pronouns એટલે પ્રદર્શક સર્વનામ છે એ વાપરીને શું કરવાનું છે વાક્યને ફરીથી લખવાના છે these are my children તો this જે સર્વનામ છે as it is રહેશે જે નામ છે એ શોધીને ક્યાં આવશે પહેલા એટલે શું આવશે children are my નું શું થઈ જશે my second these are my sister's earrings Those are new buildings. Those as it is outside.
બિલ્ડિંગ્સ નામ જે છે એ પહેલા આવશે, પછી આર ન્યુ, અને ન્યુમાં કોઈ ચેન્જ આવશે નહીં. ધીસ ઇઝ અ ફિયર્સ બેટર, ધીસ સર્વનામ છે એઝ ઇટ ઇઝ, ફિયર્સ એ ચેન્જ નહીં થાય. બેટલ નામ છે એટલે પહેલા એ લખી દેશો કે ધીસ બેટલ, વર્બ એટલે કયું આવશે, ઇઝ અ ફિયર્સ.